બસ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? નીલકંઠ વિદ્યાલય મોરબી ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય અંગ્રેજી લેક્ચર નંબર 16. આ લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી 5A નો અભ્યાસ કરીશું. દરેક સાથે સૂચના વાંચશું. જોડીમાં કામ કરો. ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો. તમને સામે છે ને ચિત્ર આપેલા છે, એ ચિત્રની અંદર દરેક વ્યક્તિ છે એ કંઈક જુદી જુદી ક્રિયા કરી રહ્યા છે. એ વ્યક્તિ કઈ ક્રિયા કરી રહ્યા છે એને આપણે ઓળખવાનું છે અને નીચે આપેલ પ્રશ્નના સાચા જવાબ લખવાના છે. જુઓ, પહેલું ઉદાહરણ આપેલું છે, હુ ઇઝ કુકિંગ. કુકિંગ એટલે કે રસોઈ બનાવવી. કોણ રસોઈ બનાવી રહ્યું છે? જુઓ, આ ચિત્રની અંદર રસોઈ કોણ બનાવે છે? તો જુઓ, સીમા. એના હાથમાં કાંઈક વાસણ છે, એ વાસણમાંથી ધુવાળા નીકળે છે અને નીચે ગેસ જેવું ચિત્ર પણ આપણને દેખાય છે. એટલે આપણે સમજીએ કે એ રસોઈ બનાવે છે. તો જુઓ, તમને વાક્ય લખું, સીમા ઇઝ કુકિંગ. સીમા રસોઈ બનાવી રહી છે. આવી રીતે આપણે નીચેના દરેક પ્રશ્નને સમજવાના છે અને આ ચિત્રમાંથી યોગ્ય ચિત્ર, યોગ્ય ક્રિયા પસંદ કરી અને જવાબ લખવાનો છે. સમજતા જઈએ અને લખતા જઈએ. પેન્સિલ રાખશું દરેક હાથમાં. હુ ઇઝ સ્વિમિંગ. સ્વિમિંગ એટલે કે તરવું. કોણ તરવાની ક્રિયા કરી રહ્યું છે? ચાલ ગોતો, આમાંથી કોણ તરવાની ક્રિયા કરી રહ્યું છે? હા, દીક્ષા. જુઓ, એ દીક્ષા નામની વ્યક્તિ છે એ પાણીમાં તરવાની ક્રિયા કરી રહી છે. તો આપણે જવાબ લખીશું, દીક્ષા ઇઝ સ્વિમિંગ. એના પછી ત્રીજું જોઈએ, હુ ઇઝ રનિંગ. કોણ દોડી રહ્યું છે? ચાલો, તો એ કોણ છે જુઓ તો ચિત્રમાં. તો કે કલરવ દોડવાની ક્રિયા કરી રહ્યો છે. તો જવાબ લખીશું, કલરવ ઇઝ રનિંગ. એના પછીનો ચોથો જુઓ, હુ ઇઝ ઈટિંગ. કોણ ખાઈ રહ્યું છે? ચાલો, તો ગોતો, તો કોણ છે? તો કે કાવ્યા. જો એના હાથમાં કંઈક ખાવાનું છે અને એ ખાઈ રહી છે. તો આપણે આ પ્રશ્નની નીચે જવાબ લખીશું, કાવ્યા ઇઝ ઈટિંગ. ચોથા પ્રશ્નનો જવાબ લખશું, કાવ્યા ઇઝ ઈટિંગ. ચાલ હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ, હુ ઇઝ ક્રાઇંગ. ક્રાઇંગ એટલે કે રડવું. તો રડવાની ક્રિયા કોણ કરી રહ્યું છે ચિત્રમાં શોધો. હા, તો કે રાઘવ. પાંચમાનો જવાબ લખીશું, રાઘવ ઇઝ ક્રાઇંગ. રાઘવ રડી રહ્યો છે. એના પછીનો છઠ્ઠો જુઓ, હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. કોણ બાઇસિકલ પર સવારી કરી રહ્યું છે? તો જુઓ, વીર આપ્યું છે તમને ચિત્ર. તો જવાબ લખીશું આપણે, વીર ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. વીર બાઇસિકલ ચલાવી રહ્યો છે, બાઇસિકલ પર સવારી કરી રહ્યો છે. એના પછી જુઓ, સાતમો પ્રશ્ન તમને શું આપેલો છે, હુ ઇઝ સિંગિંગ. કોણ ગાઈ રહ્યું
છે, જો એની સામે ચિત્ર આપેલું છે તો આપણે જવાબ લખીશું ઇમરાન ઇઝ સિંગિંગ, ઇમરાન ગાઈ રહ્યો છે. ચાલો એના પછી આઠમો જુઓ, આઠમો પ્રશ્ન શું આપેલો છે, હુ ઇઝ સ્લીપિંગ, કોણ સૂઈ રહ્યું છે. ચાલો તો જુઓ સુવાની ક્રિયા કોણ કરી રહ્યું છે, તો કે રૈના. તો આપણે જવાબ લખીશું આઠમાનો જવાબ, રૈના ઇઝ સ્લીપિંગ, રૈના સૂઈ રહી છે. ચાલો એના પછી નવમો જુઓ, નવમો પ્રશ્ન સમજીએ, હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, કોણ ઝાડ પર ચડી રહ્યું છે. તો જુઓ ચિત્રની અંદર તમને દેખાશે કે કોણ ઝાડ ઉપર ચડી રહ્યું છે. જુઓ એનું નામ શું છે, તો કે રેશમ. તો આપણે નવમાનો જવાબ લખીશું, રેશમ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, રેશમ ઝાડ પર ચડી રહ્યું છે. એના પછી દસમું જુઓ, હુ ઇઝ પ્રેયરિંગ, કોણ પ્રાર્થના કરી રહ્યું છે. જુઓ ચિત્રની અંદર તમને દેખાશે કે કોણ પ્રાર્થના કરી રહ્યું છે, તો કે મીરા. તો આપણે દસમાના જવાબની અંદર લખીશું, મીરા ઇઝ પ્રેયરિંગ, મીરા પ્રાર્થના કરી રહી છે. ચાલ હવે એના પછી આપણે આગળ જોઈએ, અગિયારમો પ્રશ્ન જોઈએ, હુ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર, કોણ ચિત્ર દોરી રહ્યું છે, પિક્ચર એટલે કે ચિત્ર. ચાલ તો એવું ચિત્ર ગોતીએ આપણે. તો જો તમને સૌથી પહેલું ચિત્ર આપેલું છે કેના, કેના નામનો વ્યક્તિ છે એ ચિત્ર દોરી રહી છે. તો હવે આપણે આ અગિયારમા પ્રશ્નનો જવાબ લખીશું, કેના ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. હવે છેલ્લો પ્રશ્ન જોઈએ, હુ ઇઝ પ્લેઇંગ, કોણ રમી રહ્યું છે, પ્લેઇંગ એટલે કે રમવું. તો જો એ પણ પહેલું જ ચિત્ર આપ્યું છે, એન્થોની, એના હાથની અંદર હાથ ઉપર કંઈક પેટ જેવું છે. તો આપણે આ છેલ્લા જ પ્રશ્નનો જવાબ લખીશું, એન્થોની ઇઝ પ્લેઇંગ, એન્થોની રમી રહ્યો છે. સમજાણો વિદ્યાર્થી મિત્રો. ચાલ આજનું આપણે હોમવર્ક જોઈ લઈએ. આજના હોમવર્કની અંદર તમારે લોકોએ એક્ટિવિટી 5A ને અંગ્રેજીની નોટબુકની અંદર લખવાની રહેશે. જ્યારે જ્યારે તમે હોમવર્ક કરો ત્યારે તારીખ અને વારનો ઉલ્લેખ જલ્દી કરશું. થેન્ક યુ.